તબીબી બાબતે ત્રણ શખ્સો ઉપર તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવ્યો હુમલો। મળતી પ્રાથમિક વિગત અનુસાર બોટાદના નાગલપર ગામે ભરવાડ સમાજના ત્રણ શખ્સો વાડીનો રસ્તો સરખો કરી રહ્યા હતા ત્યારે પટેલ સમાજના રમેશભાઈ, વજુભાઈ, ભરતભાઈ, બાબુભાઈ, આશીષભાઈ, રમેશભાઈ, પ્રફુલભાઈ દ્વારા એક સંપ કરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં ઈજાગ્રસ્ત લાખાભાઈ રઘુભાઈ ભરવાડ, સાંગાભાઈ રઘુભાઈ ભરવાડ, ધનાભાઈ વેલાભાઈ ભરવાડને ઈજાઓ પહોંચી હતી, જેને પહેલા સોનાવાલા હોસ્પિટલ બોટાદ, ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ બોટાદ પોલીસને થતાં સ્થળ પર પહોંચી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। શું નામ તમારું? શું પ્રશ્ન? કયું ગામ તમારું? પ્રશ્ન શું હતો તમારે? પ્રશ્નમાં તો સાહેબ હું તો હેઠે ઉભો હતો, આ ભાઈની કંઈક બગાડ કરતા છે, હું હેઠે જ પાછું ઉપર જમી તો હું સાહેબ એ જોતા એવડે એની પાછળ હું જોઈ જવું મને ઘાત કરી લીધો થઈ આવ્યો। કેટલા જણા હતા? ખેતીની જમીન ના માર્ગ છે। કયું ગામ છે તમારું? શું તમારો પ્રશ્ન શું હતો? હું જીસીબી બની હતો, લાખાભાઈને વાડી એકને હાથ કર, લાખાભાઈ ત્યાં માર્ગ છે, નવસરનો માર્ગ આવે, ત્યાં માર્ગ થોડો ખરખો કરી લે, એ ડ્રાઈવર હાંકતો હતો, એમાં આવડે એ લોક કરતા હતા, તો હું જો એ ડ્રાઈવરને મેટર બંધ કરી દીધા, જીસીબી એને બંધ કરી દીધું, તો એ રમેશભાઈની વડે એ હતા, એ ડાયરેક્ટ મેટર વાંધો બંધ કરાવી દીધું, તો એને છોકરો આશીર્વાદ લઈ આવીને ડાયરેક્ટ મને ડાયરેક્ટ હાથ કર્યો, અત્યારે લઈને આ ડાયરેક્ટ હાથ કર્યો ગોળે। કેટલા વ્યક્તિઓ હતા? એ 7-8 જણા હતા। પછી શું શું હાથમાં શું હતું? પાઇપ હોય તે ધાર્યું હતું, એના હાથમાં તલવડ હતી, એ બધા અત્યાર હતું। પછી શું થયું? પછી ઘા કરેલો હું ડાયરેક્ટ પડી જ જો, પહેલાં આવી મને ઓલો આશીષ આવીને ડાયરેક્ટ ઘાત કર્યો, રમેશભાઈ છોકરા, હું રમેશભાઈ હારે વાત કરતો હતો, વાંધો ને બંધ કરે, જીસીબીમાં બંધ કરાવી દીધું। જગદીશ મારું, બોટાદ।